નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ ત્રણ કલસોર ગુજરાતી પાઠ દસ ચાલો સૌને રમત મુબારકના પાઠની સમજૂતી પ્રવૃત્તિ અને સ્વાધ્યાય જોઈએ સૌપ્રથમ દરેક પાઠની જેમ અહીં ગીતડું આપેલ છે રમસું રમસું રેલમ છેલ હળસું મળસું કરશું બે તો એ તમારા વર્ગમાં ગવડાવે એ મુજબ ગાય પ્રશ્નના જવાબ જોવાના છે તો આપણે જોઈએ આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે તો આ ચિત્ર બગીચાનું હોય એવું લાગે છે ચિત્રમાં કુલ કેટલા બાળકો છે તો ચિત્રમાં કુલ આઠ બાળકો છે ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે તો ચિત્રમાં બાળકો રમી રહ્યા છે બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા તો બાળકો રમકડા સાથે રમવાની હિંચકા ખાવાની અને દડો રમવાની આમાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમે તો દડો રમવાની રમત મને સૌથી વધુ ગમે છઠ્ઠો પ્રશ્ન એ રમત કેવી રીતે રમાય તો દડાને ઉછાળીને છેલ્લે આ રમત તમે ક્યારે રમ્યા તો હું ગઈકાલે રમ્યો હતો તમે ક્યાં ક્યાં રમો છો તો શેરીમાં ઘરમાં બગીચામાં નિશાળમાં તમે એક સાથે કેટલા દોરડા કૂદી શકો તો હું એક સાથે ચાર દોરડા કૂદી શકો અહીંયા રમત આપી છે કચુકા પાચિકાની બે થી ચાર બાળકો વાતચીત પ્રશ્નો જોઈએ આ વાર્તામાંથી બિલની કઈ રમત તમને સૌથી વધુ ગમી તો હિંચકા ખાવાની તમારું બીજું નામ શું છે ઘરમાં તમને કયા નામથી બોલા તો જે નામ હોય તે અહીંયા લખવાનું ઘરે તમે એકલા એકલા રમો છો કે કોઈની સાથે તો મારી બેન સાથે તમને કઈ રમત રમવાનું ખૂબ ગમે તો દડાની રમત તમે કેવા કેવા તોફાન કરો તો વસ્તુ ફેંકું દડાને ઠોકર મારું જ્યાં ત્યાં ચડી જાઓ છઠ્ઠો પ્રશ્ન તમને મન ફાવે તે કરવાનું કહેવામાં આવે તો શું કરો તો આખો દિવસ રમ્યા કરો તમને વડીલો કઈ શિખામણ આપે તો મસ્તી ન કરવાની તમારા ગમતા ખેલાડીનું નામ તો જે હોય તે લખવાનું તમને કઈ જગ્યાએ હિંચકા ખાવાનું ગમે તો બગીચામાં તમને સાની બીક લાગે તો કૂતરાની સાપની જેની લાગતી હોય તે લખીશું યોગ્ય વાક્યની સામે ખરું શિવાની ખોવાઈ ગઈ છે તો એમાં આવશે ક શિવાની નાચવાનું શરૂ કરે પછી એને બીજી કોઈ ખબર રહેતી નથી બીજું મારા ગળે ઉતરતું નથી તો અ બધા મને કહે છે કે પરીક્ષા વખતે ખૂબ વાંચું હું આ વાત માનતો નથી વાંચવાનું તો આખું વર્ષ હોય ને ત્રીજું છે નીડર એમાં આવશે ક નીડર વ્યક્તિને અંધારાની અજાણ્યાની બીક ન લાગે ચોથું આદત એમાં અ તારી આ આદત ન ગમી એકની એક વાત પૂછ્યા કરે છે આગળનો પ્રશ્ન જવાબ લખો બિલેને કઈ રમત બહુ ગમતી હતી તો ચોર સિપાહી અને ક્રિકેટની રમત વાર્તામાં કયા કયા પક્ષીના નામ છે તો મોર કબૂતર કાકા કૌવા અને ચકલી તમને ગમતા ભજનની પંક્તિ તો ભક્તિ તેને કરવી જેને કરવી તેને રાખ થઈને રહેવું ચોથું ધ્યાનની રમતમાં કયા છોકરાની રમત તમને ગમી તો બિલેની રમત પાંચમું બિલે કેમ રમત ન છોડી તો રમતમાં તલ્લીન થયો હતો છઠ્ઠું ભૂતનું નામ શું હતું તો બ્રહ્મ રાક્ષસ વાક્ય સાચું હોય તો એક તાળી ને ખોટું હોય તો બે તાળી તો અહીં સાચા ખોટા જોઈએ કે બિલે ખૂબ જ બેસુરું ગાતો હતો તો ખોટું બિલેને ગરબા ગાવાની આદત હતી ખોટું બીલેને હાથી ખૂબ ગમતો ખોટું ચોથું બીલેને અંધારાની બીક લાગતી ખોટું પાંચ બીલે એટલે સ્વામી વિવેકાનંદ સાચું છઠ્ઠું વડીલની વાત સાંભળી બિલે હિંચકા ખાવાનું બંધ કર્યું ખોટું ક્રમમાં ગોઠવો તો અહીંયા પાંચ વાક્યો છે તો અહીંયા પહેલું વાક્ય ત્રીજા નંબરે બીજું ચોથા નંબરે ત્રીજું પહેલા નંબરે ચોથું પાંચમા નંબરે અને પાંચમું બીજા નંબરે એ મુજબ ગોઠવાશે અહીંયા એક વાત આપેલી છે એ નરેન્દ્ર કહે તો કઈ રીતે કહે તો એ જોઈએ કે તે દિવસે હું મારા દોસ્તો સાથે મંદિરમાં બેઠો હતો આંખો મીચીને હું તો મનોમન કશીક પ્રાર્થના બોલવા લાગ્યો હું એમને એમ એક ધ્યાન થઈ ગયો એટલામાં મંદિરમાં સાપ નીકળો સાપ જોઈને સાફ 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 કરતા સૌ છોકરા જાય નાઠા જોકે મને તો તેની અસર જ નથી હું તો આંખો મીંચીને હાથ જોડીને ધ્યાનમાં મસ્ત બની ગયેલો ખોટા અક્ષર ચેકી સાચું વાક્ય લખવાનું છે એને ચોર સિપાહીની રમત બહુ ગમતી બિલેને બીક લાગતી નહીં બિલેને હિંચકા ખાવાની આદત પડી હતી વડીલે બિલેને હિંચકા ન ખાવાની શિખામણ આપી બિલે વડના ઝાડ પર હિંચકા ખાય હું મોટો થઈને ઘોડાનો રખેવાળ બનીશ વાક્યો વાંચી કૌશમાંથી સાચો શબ્દ શોધીને લખવાનો છે પહેલું લત્તાએ મારા હાથમાંથી પેન્સિલ ઝૂંટવી લીધી મને ગુસ્સો આવ્યો આધ્યાને આજે પહેલી જ વખત પ્રાર્થના સંમેલનમાં ગાવાનું હતું તેને બીક લાગી ત્રીજું હંમેશા હરેશ રાત્રે અંધારામાં એકલો ધાબા પર ગયો અચાનક તેના ખભા પર ગરોળી પડી અને તેને ડર લાગ્યો ચોથું વિશ્વના પપ્પાએ વાર્તાનું પુસ્તક ખરીદી આપ્યું તે ખૂબ ખુશ થઈ પાંચમું સલોની તેની બેનપણીઓ સાથે બગીચામાં રમવા ગઈ તેને મજા આવી વાતચીત ના પ્રશ્નો જોઈએ જોડીમાં ફેરફુદોડી રમો કેવી મજા પડી કહો તો ખૂબ મજા પડી આ ગીતમાં આપેલી હોય એમાંથી તમને કઈ કઈ રમત ગમે તો ફેર ફેરફદોળી અને આંબલી પીપળ ત્રીજું ઘરમાં ને શાળામાં સંતા કુકડી રમો ત્યારે તમે ક્યાં સંતા આવો તો પાટલી નીચે કોઈ પ્રાણી પંખીનો અવાજ આવડતો હોય તો વર્ગમાં બધાને સંભળાવવાનો પાંચમું ઘરમાં બેસીને રમવાની રમત તો કેરમ સાપસીડી ચેસ છઠ્ઠું બીલી ઉંદર રમવામાં તમને શું બનવું ગમે તો ઉંદર આંબલી પીપળી રમત અને બીજી જે રમત આવડતી હોય તેના નામ અને કઈ રીતે રમાય કૌંસમાં રમતના નામ આપ્યા છે આ રમતો નીચેના વાક્યોમાંથી જેને લાગુ પડે તેનું નામ લખવાનું છે પેલું મહેશ ઝાડ પર ચડી ગયો તો આંબલી પીપળી છાયા ખાટલા નીચે સંતાઈ ગઈ સંતા રૂપા એક જ વાસે કંઈક બોલી ગઈ કબડ્ડી કેરવીએ ચોરને પકડી પાડ્યો ચોર સિપાઈ પૂજા કચુકા ઉછાળે છે તો પાંચિકા હવે છે જોડકા જોડો તો પહેલું ફેરફદુડી તો એમાં આવશે ચ ગોળ ગોળ ઘૂમવાની મજા બીજું ક્રિકેટ તો કેચ પકડવાની મજા ત્રીજું સંતા કુકડી તો છુપાઈ જવાની મજા ચોથું આંબલી પીપળી ઝાડ પર ચડવાની મજા ફૂટબોલ તો ગોલ કરવાની મજા જોડીમાં બોલાય તેવી બીજી રમતો કઈ તો ખો ખો ગીલી દંડા ઉંદર બિલાડી બાસ્કેટબોલ અડકો ધડકો ધમાલ મસ્તી ફકરો આપેલ છે એ વાંચી અધૂરી વાર્તા પૂરી કરવાની છે તો અહીંયા એ પૂરી કરેલ છે તમારા માતા પિતા કાકા કાકી કઈ રમત રમતા હતા એ રમતોના અહીંયા નામ લખવાના છે આભાર મિત્ર